આપણી પાસે અહીં ત્રણ અલગ સરવાળા કોયડા છે અને તમે આ વિડિયો અટકાવી જાતે કરવાનો પ્રયત્ન કરો, પરંતુ આ કરતી વખતે ધ્યાનમાં રાખજો અને વિચારજો કે ખરેખર વધી એટલે શું। માનું છું કે તમે પ્રયત્ન કર્યો હશે। ચાલો આપણે સાથે કરીએ। તો અહીં 9 વત્તા 6 છે, 9 એકમ વત્તા 6 એકમ। જુઓ 9 વત્તા 6 એ 15 છે। આપણે અહીં એકમના સ્થાને 5 લખીએ અને 1 વધી છે। અહીં આપણે શું કર્યું, આ 1 શું દર્શાવે છે? જુઓ આપણે તેને દશકના સ્થાને મૂક્યો છે। 1 દશક એ 10 દર્શાવે છે। તો એમ કહેવાય કે 9 વત્તા 6 એ 10 વત્તા 5 બરાબર છે, જે 1 દશક વત્તા 5 એટલે 15 બરાબર છે। હવે દશકના સ્થાને 1 વત્તા 0 વત્તા 9 જે 10 છે, આથી અહીં આપણે 0 લખીએ અને આ 1 વધી છે। હવે આનો અર્થ શું થશે? જુઓ આ 1 દશક વત્તા 0 દશક વત્તા 9 દશક જે 10 દશક છે, 10 દશક એ 100 છે, અથવા એમ વિચારી શકાય કે 100 એ 100 અને 0 દશક છે। આમ વધી આ દર્શાવે છે। હવે અહીં 1 વત્તા 7 વત્તા 9 છે જે 17 થશે। હવે એ યાદ કરો કે આ 100 નું સ્થાન છે, આથી આ 100 વત્તા 700 વત્તા 900 અથવા 1700 છે, અથવા 1700 અને 5 છે, અને આ થઈ ગયું। હવે આ જોઈએ, આ રીતે લખવા પાછળનું કારણ એ છે કે એ ધ્યાનમાં રાખવાનું છે કે યોગ્ય સ્થાન નીચે જ જે તે સ્થાન લખાય। આથી આ સમસ્યાને આપણે અહીં ફરીથી લખીએ, 373 વત્તા 88। આપણે એકમની નીચે એકમ, દશકના સ્થાન નીચે દશક લખીશું જેથી સ્થાન કિંમત પ્રમાણે સરવાળો કરી શકાય। તો 3 વત્તા 8 બરાબર 11 છે, આ 1 એકમના સ્થાને અને આ 1 દશકના સ્થાને છે। 10 વત્તા 1 એ 11 છે। 1 વત્તા 7 બરાબર 8, 8 વત્તા 8 બરાબર 16, પરંતુ આ 16 દશક છે જે હું અહીં લખું છું। જુઓ તે 160 છે, આ 6 એ 60 છે અને પછી આ 100 છે। 1 વત્તા 3 બરાબર 4, પરંતુ આ 100 નું સ્થાન છે તેથી 400, તો આપણને 461 મળ્યા। હવે છેલ્લે 9 વત્તા 3 બરાબર 12 છે, 2 એકમ 1 દશક, 12 એ 10 વત્તા 2 જેટલું જ છે। હવે દશકના સ્થાને 1 વત્તા 4 વત્તા 9 બરાબર 14, આથી આપણે અહીં 4 લખીએ અને 1 વધી। યાદ રાખો આ 10 વત્તા 40 વત્તા 90 એટલે કે 140 છે, જે 40 વત્તા 100 જેટલું છે, અને પછી 1 વત્તા 1 વત્તા 2 બરાબર 4 છે, પરંતુ આ 100 નું સ્થાન છે, આથી આ 100 વત્તા 100 વત્તા 200 અથવા 400, અને આ થઈ ગયું।